અમદાવાદમાંથી ખબર સામે આવી, અમદાવાદમાં એમટીએસ બસે ફરી એકવાર સર્જ્યો છે અકસ્માત. બોપલગુમા પાસે એમટીએસ બસે અકસ્માત સર્જ્યો. સોસાયટીના કમ્પાઉન્ડમાં ઘૂસી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની માહિતી સામે આવી છે. વધુ એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. એમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે. જો કે આવી ઘટનાઓ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ, ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોનલાઈન પર જોડાયા છે. અર્પણ, એમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે, શું કોઈને ઈજા પહોંચી? કઈ રીતે અકસ્માત સર્જાયો, આ શું વિગતો? દરા, હાલ અત્યંત પ્રાથમિક માહિતી મળી છે, જેનામાં બોપલગુમા વિસ્તારમાં એક સોસાયટીના કમ્પાઉન્ડમાં એમટીએસની બસ ઘૂસી ગઈ છે. 50 નંબરનો જે રૂટ છે તેની આ બસ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. અને સ્થાનિકોનું કહેવું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો, એટલે કયા સંજોગોમાં આખી આ ઘટના બની, કઈ રીતે મુખ્ય રોડ છોડી અને સોસાયટીનું જે કમ્પાઉન્ડ છે ત્યાં આ બસ આવી ચડી, કઈ જે કોન્ટ્રાક્ટર છે તેની આ બસ છે અને ડ્રાઈવરની કન્ડિશન શું હતી, એની હાલ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે એક ટીમ સ્થળ ઉપર તપાસ કરશે અને ડ્રાઈવરનો જવાબ લેશે, તે બાદ વિસ્તૃત માહિતી આવશે. પરંતુ એટલું ચોક્કસ છે કે ફરી એકવાર એમટીએસની બસ સેવા શહેર માટે વિવાદિત બની છે. ભૂતકાળમાં જે પ્રમાણે અકસ્માતો થતા હતા જેનામાં લોકોના જીવ ગયા હતા, હાલ આ ઘટનામાં મળતી માહિતી મુજબ કોઈને ઈજા નથી પહોંચી. પરંતુ જે પ્રમાણે સોસાયટીના કમ્પાઉન્ડમાં બસ ઘૂસી ગઈ છે તે સૌથી ગંભીર બાબત છે અને હાલ સમગ્ર બાબત તપાસમાં લેવામાં આવી છે. ધરા, બિલકુલ થી આભાર આપનો અર્પણ તમામ જાણકારી માટે.